ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અડાજણ ખાતે બ્લડ બેંકનું ગુજરાત રાજ્યપાલ એપી કોહલીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા. રક્તની જરૂર અકસ્માત તથા સર્જરી વખતે પડતી હોય છે. ઘણીવાર યોગ્ય ગ્રુપનું રક્ત સમયસર ન મળે તો દર્દીનું મોત પણ નિપજતું હોય છે. વર્ષોથી લોકસેવામાં કાર્યરત ઇન્ડિયા રેડક્રોસ સોસાયટીની 84 શાખા દ્વારા અડાજણ ખાતે બ્લડ બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ ઓપી કોહલીએ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. એસે સબ લોકો કી ઉપસ્થિતિ મેં એક નયે ઉપક્રમ કા પ્રારંભ હુઆ હૈ. કિસી નયે ઉપક્રમ કા આરંભ હોના શુભ બાત હોતી હૈ, ઇસલિયે યે એક બધાઈ કા એક અભિનંદન કા અવસર હૈ. મેં ઇસ અવસર પર આપ સબકા અભિનંદન કરતા હું, બહોત બહોત બધાઈ દેતા હું. ઇસકો હમ રેડ ક્રોસ બ્લડ બેંક કી એક નઈ શાખા કે ઉદ્ઘાટન કા કાર્યક્રમ ભી કહે સકતે હૈ. લેકિન ઇસ કાર્યક્રમ કો વાસ્તવ મેં કોઈ નામ દેના હો તો ઇસકો ધર્મ કાર્ય કહેના હોગા. ભારત કી પહેચાન ક્યા હૈ? હમારી પહેચાન વિજ્ઞાન નહીં હૈ, હમારી પહેચાન ટેકનોલોજી નહીં હૈ, હમારી પહેચાન બહોત બડી માત્રા મેં આર્થિક ઉત્પાદન કર દેના નહીં હૈ. ભારત કી પહેચાન હૈ ધર્મ ભાવના. ધર્મ યે ધર્મ પ્રધાન દેશ હૈ, યહી હમારી આઈડેન્ટિટી હૈ, યહી હમારી અસ્મિતા હૈ, યહી હમારી પહેચાન હૈ. પર યે ધર્મ જરા ટેઢા શબ્દ હૈ. ધર્મ કી બડી ગૂઢ દાર્શનિક તાત્વિક વ્યાખ્યાએં ભી હુઈ હૈં, લેકિન ધર્મ કી બહોત સરળ સુબોધ સમજ મેં આને વાલી વ્યાખ્યા ભી હુઈ હૈ. गूढ़ दार्शनिक तात्विक व्याख्याओं को छोड़ दे, वह दार्शनिकों के विचार की बात हो सकती है. उल्लेखनीय छे कि हिमोफिलियाना दर्दी डेंग्यू जेवी बीमारी में लोहीना विविध घटकों की जरूरियात रहती होय छे, जे आधुनिक ब्लड बैंक द्वारा समयसर पूरी पाड़वामां आवशे तथा रक्तदाता रक्तदान पण करी शकशे, जे आनंदनी वात छे. ब्यूरो रिपोर्ट, S9 न्यूज, सूरत.